મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે ગુજરાતી. આપણે શ્વાપોથીમાં લખીએ, પહેલાં આપણે કકો લઈ લઈએ, બરોબર? તો આપણે કી વાળી, આપણે સાદો કકો, કાવાળો, કને રસ્વઈ કી અને કને દીર્ઘવ કી વાળો કકો આપણે હવે શીખીએ. તો કને દીર્ઘવ કી, પછી ખને દીર્ઘવ ખી, ગને દીર્ઘવ ગી, ઘને દીર્ઘવ ઘી, ચને દીર્ઘવ ચી, છને દીર્ઘવ છી, ચને દીર્ઘવ જી, ઝને દીર્ઘવ ઝી, બરોબર? પછી શું આવશે? ક, કી, ખી, ગી, ઘી, ચી, છી, ઝી, ઝી, ટી. અહીંયા આવશે પછી આ ટી, આ થી, આ ડી, ડી પછી શું આવશે? ઢી. શું આવશે? ઢી. કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી. ઢી પછી શું આવશે? અણી. તી. તી પછી શું આવશે? થી. દી. ધી. ની. પી. ફી. બી. ભી. મી. યી. પછી આવશે રી, લી, વી, શી, શી, સી, હી, અણી, ક્ષી અને જ્ઞી, બરોબર? આપણે કી વાળો કકો લખ્યો. હવે આપણે શબ્દ, જો મેં શબ્દ લખેલા છે પણ આપણે બોલીએ. કા, કી, કાકી, ખા, ડી, ખાડી, લા, ડી, લાડી, ખીર. મોઢામાં પાણી આવ્યું, મને આવ્યું. ખીર. પછી કી, ડી. રસોઈ દીર્ઘ એવું નહીં બોલવાનું, હવે શું બોલવાનું? ખાલી કી, ડી. ચકલી, ચકલી. રાખડી, રાખડી. બકરી, બકરી. મરઘી. સમડી. સીતાફળ. માછી, માર, માછી માર. પાટલી, પાટલી. માટલી, માટલી. ભાખરી, ભાખરી. એ રીતના બોલી શકીએ ને આપણે. પછી છે વાક્ય. જો વાક્ય મેં તમને લખીને બતાવ્યા છે. બા કાતરી કર, બા કાતરી કર. પછી આપણે એવી રીતના બોલાય. પરી સીડી લાવ, પરી સીડી લાવ, બરોબર ને? પછી શું છે? સમડીએ માછલી પકડી, સમડીએ માછલી પકડી. ચા પીવા રકાબી લાવ, ચા પીવા રકાબી લાવ. કાચી, કાચી, કાકડી, કાપ એટલે કાચી, કાચી, કાકડી, કાપ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ તમારી નોટમાં લખવાનું રહેશે. હવે આપણે શ્વાપોથી લઈએ. શું છે પાઠ? પહેલો શાળા તત્પરાંત પહેલો, બરોબર? શું લખ્યું છે? તમારા પપ્પા કે મમ્મીની મદદથી કવિતા ગાઓ. ચાંદો સૂરજ રમતા હતા. જો આ બે બાળકો રમે છે. શું છે? ચાંદો સૂરજ રમતા હતા. રમતા રમતા કોડી ઝડી, એટલે બે રમતા હતા. કોડી નામે ચીભડા લીધા, ચીભડે મને બી આપ્યું, બીએ મને વાડો વાડે નાખ્યું.
શું કે છે, અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા મને કોળી ચડી, કોળીના અમે ચીભડા લીધા, એટલે ને કોળી વેચી નાખી, એમાંથી અમે ચીભડા લીધા, ચીભડાએ મને બી આપ્યું, એટલે ચીભડાએ મને બી આપ્યું, બી તો મેં વાડને નાખ્યું, એટલે બીએ મેં વાડને નાખ્યું. શું કીધું છે, વાડે મને વેલો આપ્યો, જા વેલો છે, વેલો મેં ગાયને આપ્યો, જો વેલો છે, વેલો તેને ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, આ દૂધ જો દોહે છે ને, દૂધ મેં મોરને પાયું, એટલે મોર હતું ને એને દૂધ પાયું, મોરે મને પીછું આપ્યું, એટલે મોરે દૂધ પીધું ને એટલે મોરે એને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, જ્યાં બાદશાહ છે એને પીછું આપે છે, તો બાદશાહે શું આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, બાદશાહને પીછું આપ્યું એટલે બાદશાહે સામે એને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, એટલે ઘોડો હતો એને જાનું બાવળ હોય ને અહીંયા બાંધ્યું, તો શું કહે છે, બાવળે મને સૂળ આપી, એટલે બાવળે શું આપી, સૂળ, સૂળ મેં ટીંબે ખોસી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, ટીંબે શું આપી એને માટી આપી, શું આપી માટી, માટી મેં કુંભારને આપી, ચાલ્યું કુંભાર છે ને, માટી મેં કુંભારને આપી, પછી શું છે, કુંભારે મને ઘડો આપ્યો, જે ને ચાકડામાંથી એને ઘડો બનાવ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, ઘડે કોને આપ્યો, કૂવાને આપ્યો, તો કૂવાએ મને પાણી આપ્યું, એટલે કૂવાને મેં ઘડો આપ્યો ને તો ઘડ એને મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, જો આ પાણી લઈને એને છોડને પાયું છે ને પિક્ચર્સ, પછી શું છે, છોડે મને ફૂલ આપ્યું, એટલે છોડને પાણી પાયું એટલે છોડે એને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, એટલે જે ફૂલ હતું મેં માને આપ્યું એટલે મમ્મીને આપ્યું, માએ મને લાડવો આપ્યો, એટલે મમ્મીએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો, લાડવો એ ખાઈ ગયો. આપણે ફરી એકવાર કવિતા લઈ લઈએ, અમે ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોળી ચડી, કોળીના મેં ચીભડા લીધા, ચીભડે મને બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને સુ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો, શું લાડવો હું ખાઈ ગયો, શું કીધું એને, લાડવો હું ખાઈ ગયો. મજા આવી ને કવિતામાં, હે ને? હવે આપણે શું લખ્યું છે, પપ્પા મમ્મીની મદદથી ચાંદો સૂરજ રમતા હતા, કવિતામાં કઈ કઈ વસ્તુ નથી તેની સામે નિશાની કરો, તો ચાંદો અને સૂરજ રમતા હતા, તારા નહોતા, એટલે અહીંયા શું આવશે, ખોટું. પછી ગાયે મને દૂધ આપ્યું, મોરે મને પીછું આપ્યું, એટલે બે કવિતામાં આવે છે ને, કૂતરો ક્યાંય આવે છે ના, તો અહીંયા આપણે શું કરવાનું, ખોટું. કુંભારે મને ઘડો આપ્યો, બાદશાહે મને ઘોડો આપ્યો, એટલે કવિતામાં બે આવે છે, ડૉક્ટર ક્યાંય આવે છે ના, તો આપણે શું કરવાનું, ખોટું. શું કરવાનું, ખોટું. પછી જો ફૂલનું પિક્ચર્સ અને લાડવાનું, આ બે આવે છે કવિતામાં, બરોબર, માએ મને લાડો આપ્યો, બરોબર, ફૂલનું અને જલેબી, જલેબીનું વર્ણન ક્યાંય થયું છે
ના તો અહીંયા શું આવશે ખોટું શું આવશે ખોટું હવે શું લખ્યું છે ચિત્ર ખૂબ ધ્યાનથી જોજો સોફા ઉપર ઓશિકા છે આ ફૂલદાની છે પછી અહીંયા ચિત્ર લટકાવેલું છે પાકીટ છે પંખો છે અહીંયા પડદા છે પછી આ ટીવી છે ટીવીની બાજુમાં રિમોટ છે પછી નીચે જો રમકડા છે નોટ પેન્સિલ છે બેટ દડો છે ને હવે શું લખ્યું છે ઉપરના ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નનો મૌખિક ઉત્તર આપો બરોબર તો શું લખ્યું છે આ ચિત્ર શાનું છે તો આ ચિત્ર ઘરનું છે ચિત્રમાં શું શું દેખાય છે તો આ જો ચિત્રમાં જેટલું છે બધું દેખાય છે ટીવી છે સોફા છે કબાટ છે બરોબર પંખો છે બરોબર હવે શું લખ્યું છે ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો કયા કયા છે તો વીજળીથી જો ટીવી ચાલે છે પંખો ચાલે છે બરોબર દીવાલ ઉપર શું ટીંગાડેલું છે જે આ ડ્રોઈંગનું છે પછી આ છે પાકીટ છે તમારું ઘર ક્યાં આવેલું છે તમારું ઘર ક્યાં આવેલું છે એ તમારે લખવાનું તમારી ઘરની બાજુમાં શું આવેલું છે ને તમારું ઘર તમે રહો છો ત્યાં શું આવેલું છે બાજુમાં તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો મમ્મી પપ્પા ભાઈ બહેન કે દાદા દાદી હોય બરોબર તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે એટલે તમારા ઘરમાં જે વસ્તુ હોય તમને કઈ પ્રિય છે ચિત્રમાં રમવાના કયા કયા સાધનો દેખાય છે તો જો રમવાના છે બેટ દડો છે ને પછી તમને કઈ રમત ગમે છે એટલે તમને કઈ રમત ગમે છે અમુકને લંગડી ગમે થપ્પો ગમે બરોબર ચિત્રમાં ફૂલદાની ક્યાં મૂકેલી છે તો અહીંયા છે ટીપર ઉપર મૂકેલી છે બારીમાં શું ભરાવેલું છે તો આ બારીમાં પડદો ભરાવેલો છે બારીવાળી દિવાલ કયા રંગની છે તો પીળા રંગની છે તમને કયો રંગ વધારે ગમે છે એટલે તમને કયો સૌથી વધારે રંગ ગમે છે ટીવીની બાજુમાં શું પડેલું છે તો આ ટીવી છે ટીવીની બાજુમાં રિમોટ છે સોફા પર શું મુકાયેલું છે તો ઓશિકા છે જો છે ચિત્રમાં પંખીના ઘરની શું કહેવાય